મિત્રો, આજે આપણે સાદા વર્તમાન કાળનો ટુ હેવ નો ઉપયોગ છે સાદા વર્તમાન કાળમાં કઈ રીતે થાય એ આપણે જોઈશું. ટુ હેવ નો વર્તમાન કાળ, તો સૌ પ્રથમ તો આપણે એનો અર્થ જોઈ લઈએ કે ટુ હેવ ક્રિયાપદનો અર્થ ની પાસે હોવું એવો થાય છે. ની પાસે હોવું, ની માલિકીનું હોવું કે ને હોવું એવો થાય છે. આપણે આ ઉપરના વાક્ય તપાસીએ. હવે આઈ હેવ એ બાયસિકલ, મારી પાસે સાયકલ છે. વી હેવ એ સ્કૂટર, અમારી પાસે સ્કૂટર છે. યુ હેવ એ મોટરસાયકલ, તમારી પાસે મોટરસાયકલ છે. હી હેઝ એ બ્રધર, તેને એક ભાઈ છે. પાંચમું છે કાઉ હેઝ ફોર લેગ, ગાયને ચાર પગ છે. અને છઠ્ઠું છે બાયસિકલ હેઝ ટુ વ્હીલ, સાયકલ ને બે પૈણા હોય છે. ઉપરના વાક્યમાં ટુ હેવ ક્રિયાપદ કોઈ ક્રિયા દર્શાવતું નથી. અમુક વસ્તુ કર્તાની પાસે છે, તેના કબજામાં છે અથવા તેને છે, એવા વિધાના વાક્યોમાં આ વાક્ય છે એમાં એવા વિધાનો છે. આમાં ક્રિયાપદ માલિકી કે સંબંધ કે આખી વસ્તુ કોઈ એક ભાગ બતાવે છે, વસ્તુનો કોઈ એક ભાગ બતાવે છે. હવે આપણે અહીં જોઈએ કે ટુ હેવ એટલે ની પાસે હોવું. આનો અર્થ એ નથી કે ની નજીક હોવું, એવો થતો નથી. ની નજીક હોવું માટે ટુ બી નિયર નો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે મોહન ઇઝ નિયર ડેટ બેક બ્લોટ, મોહન કાળા પાટિયાની પાસે છે. શીલા ઇઝ નિયર ડેટ ટેબલ, શીલા પેલા ટેબલ પાસે છે. હવે આગળ આપણે જોઈએ તો ટુ બી ક્રિયાપદની માફક ટુ હેવ ક્રિયાપદના પણ જુદા જુદા રૂપો થાય છે. તો અહીંયા આપણે આપણા આપેલા જ છે ટુ હેવ ના રૂપો છે. જે રીતે આપણે સર્વનામોમાં જોઈએ એ રીતે અહીં એક વચન, બહુવચન, પહેલો પુરુષ, બીજો પુરુષ અને અન્ય પુરુષ. પહેલો પુરુષ છે બોલનાર, બીજો પુરુષ સાંભળનાર અને ત્રીજો અન્ય. પહેલા પુરુષ એક વચનમાં આઈ હેવ એટલે મારી પાસે છે, મારે છે. બહુવચનમાં વી હેવ અમારી પાસે છે, અમારે છે. બીજો પુરુષ યુ હેવ એક વચન, બીજો પુરુષ એક વચન. તારે છે, તારી પાસે છે, તમારી પાસે છે. બહુવચનમાં તમારે છે અને તમારી પાસે છે. યુ હેવ નો અર્થ એવો થાય છે. હવે ત્રીજો પુરુષ છે અને ત્રીજો પુરુષ એટલે અન્ય પુરુષ. હી સી ને ઇટ એની સાથે હંમેશા હેજ આવશે. ત્રીજો પુરુષ એક વચનમાં મિત્રો ધ્યાન રાખવા જેવું છે, ત્યાં હેવ નો હેઝ થઈ જશે. હી સી ને ઇટ હેઝ તેનો અર્થ તેને પાસે છે અને તેને છે. હવે હી સી ને ઇટની જગ્યાએ દાખલા તરીકે કોઈ એક નામ હોય તો એ નામ સાથે હેજ લાગશે, એ બોય હેજ એવી રીતે. એનું બહુવચન થશે ધે હેવ એટલે તેમની પાસે છે, તેમને છે. જેમ કે બોયસ હેવ, હેવ આવશે બહુવચનમાં. મિત્રો આપણે આ કોષ્ટક છે એ વ્યવસ્થિત સમજી લઈએ એટલે આપણે વાક્ય છે સરળતાથી બનાવી શકીએ. કોષ્ટક ઉપર એકવાર નજર નાખી લઈએ અને હવે આપણે આગળ જોઈએ વાક્યો. મિત્રો અહીં પ્રશ્નાર્થ વાક્ય આપેલા છે, વિધાન વાક્યો સામે પ્રશ્નાર્થ વાક્ય. પહેલું છે યોર અંકલ હેઝ એ સ્કૂટર, તમારા કાકા પાસે સ્કૂટર છે. એનું પ્રશ્નાર્થ થાય હેઝ યોર અંકલ હે સ્કૂટર, શું તમારા કાકા પાસે સ્કૂટર છે. હેઝને આપણે આગળ લઈ જવાનું અને કરતા છે પાછળ વી જાય એટલે પ્રશ્નાર્થ વાક્ય થઈ જાય. યુ હેવ એ બાયસિકલ, તમારી પાસે સાયકલ છે. હેવ યુ અ બાયસિકલ, શું તમારી પાસે સાયકલ છે. ઉપરના પ્રશ્નાર્થ વાક્યો તપાસતા જણાશે કે પ્રશ્નાર્થ વાક્યમાં પુરુષ તથા વચન પ્રમાણે હેઝ કે હેવ મૂકી શકાય અને કરતા અને મૂકી પછી કરતા અને વાક્યના અંતે પ્રશ્નચિહ્ન મૂકવામાં આવે છે. હવે જો નકાર વાક્ય આપણે જોવા હોય તો અહીં જો આપેલા છે હકાર એ નકાર. આઈ હેવ અ સિસ્ટર, આઈ હેવ નો સિસ્ટર, મારે બહેન નથી. હી હેઝ ટીથ, હી હેઝ નો ટીથ, તેને દાંત નથી. હી હેઝ એ ન્યુ પેન, તેની પાસે નવી પેન છે. હી હેઝ નોટ અ ન્યુ પેન. હવે જુઓ અહીં આપણે નોટ વાપર્યું છે અને ઉપર નો વાપર્યું છે, એ કઈ રીતે એક ઉદાહરણ પછી આપણે એ જોઈએ. યુ હેવ ટુ કાઇટ, તમારી પાસે બે પતંગ છે. યુ હેવ નોટ ટુ કાઇટ, તમારી પાસે બે પતંગ નથી. ઉપરના વાક્યો તપાસવાથી જણાશે કે હેવ કે હેસ પછી એકલું નામ હોય તો નકારનો અર્થ દર્શાવવા હેવ કે હેસ પછી નો મૂકી તે નામ મૂકવામાં આવે છે, પરંતુ જો એ નામ આગળ તેને વર્ણતા કોઈ શબ્દ હોય તો નોટ છે વાપરીને નકાર બનાવવામાં આવે છે. એ પણ આપણે જોઈએ નોંધ કે નો પછી નામ આગળ આર્ટિકલ ન આવે અને નોટ પછી નામની આગળ આર્ટિકલ આવે છે. તો ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે.
कोई वस्तुनी मालिकी बतावा के एक व्यक्ति नो बीजी व्यक्ति साथे संबंध बतावा के कशाक नो एक भाग बतावा टू हेव क्रियापद नो उपयोग थाय छे। अवे त्रीजा पुरुष एकवचन साथे हेज अने बाकीना पुरुष वाचक सर्वनामो साथे हेव वपराय छे। हेज के हेव थी प्रश्न शुरू थाय त्यारे वाक्य मा शब्दक्रम जो आ प्रमाण आवे छे, हेव हेज प्लस कर्ता प्लस कर्म ने प्रश्नचिन्ह। मित्रों आ अभ्यास माटे आपणे एक्सरसाइज आपेली छे, हेव के हेज वडे खाली जग्या पूरवानी छे। पेलो वाक्य छे रेखा छे, त्रीजो पुरुष एकवचन छे एटले हेज आवशे। रेखा हेज टू ब्रधर्स, आई हेव अ स्कूटर, पेलो पुरुष एकवचन छे आई साथे हेव आवे। त्रीजो पुरुष एकवचन फरी छे एटले ही हेज ए स्कूटर। यू योर अंकल छे, त्रीजो पुरुष एकवचन छे योर अंकल हेज ए कार। धे हेव ग्रेप्स, ત્રીજો પુરુષ બહુવચન છે એટલે હેવ આવ્યું, અહીં પણ હેવ આવશે। બીજો પુરુષ એકવચન છે હેવ યુ અ ફાધર, રેડી એફ એ ટી એચ આર આવશે ફાધરમાં, સોરી। પછી સી હેઝ એ વિસલ, સી છે એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે હેજ આવશે। એક કાર્ટ હેઝ ટુ વ્હીલ્સ, એ પણ ત્રીજો પુરુષ એકવચન છે એટલે હેજ આવશે। વી હેવ એ રેડિયો, વી સાથે હેવ આવશે। હેજ યોર બાયસિકલ અ લોક, અહીં પણ ત્રીજો પુરુષ એકવચન છે એટલે હેજ આવશે। એમ ઇઝ આર નો કે હેવ કે હેજ નો ઉપયોગ વડે ખાલી જગ્યા પૂરો। મિત્રો આ આપણે ફક્તમાં નજર ફેરવી લઈએ, આમાં એમ ઇઝ આર અને હેવ એજ નો ઉપયોગ કરીને વાક્યો અહીં આપેલા છે એક્સરસાઇઝ માટે। મિત્રો આપણે નજર ફેરવી લઈએ આમાં, એ પછી વાક્યનું અંગ્રેજી પણ આપેલું છે અહીં જવાબ સાથે આપેલું છે। થેન્ક યુ મિત્રો।